કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું મલાઈ કોફતા મોમા જ ઓગળી જાય એવા અને બહાર જેવા ટેસ્ટી મલાઈ કોફતા ઘરે બનાવવા ખૂબ જ ઇઝી છે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને રોજ આવી નવી નવી રેસીપી માટે બાજુમાં રહેલા બે ઉપર ક્લિક કરી દો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે અહીંયા આગળ મેં ત્રણ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા હતા જેને મેં છીણીથી છીણી લીધા છે હવે આપણે એની અંદર સો ગ્રામ જેટલું પનીર પણ છીણવાનું છે બટાકા અને બાફીને એક કલાક માટે આપણે એકદમ ઠંડા કરી લેવાના અને પછી જ છીણવાના જેથી એની અંદરનું મોઇશ્ચર ઓછું થઈ જાય પનીર બધું છીણાઈ ગયું છે હવે એની અંદર હાફ ટી સ્પૂન આપણે હળદર નાખવાની છે મીઠું સ્વાદ પ્રમાણે અને હાફ ટી સ્પૂન આપણે સફેદ મરચું નાખવાનું છે બાઇન્ડિંગ માટે અહીંયા આ ઘડી મેં કોર્નફ્લોર લીધો છે જે પાંચ ચમચી છે જેટલી જરૂર હશે એ પ્રમાણે આપણે કોર્નફ્લોર એડ કરીશું બાઇન્ડિંગ માટે તમે કોર્નફ્લોર ના હોય તો મેદો પણ લઈ શકો છો બટાકા અને પનીરને મેદાની સાથે કે કોર્નફ્લોરની સાથે તમારે એકદમ જ સરસ રીતે મિક્સ કરવાનું છે એકદમ સ્મૂધ બની જાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું જેથી આપણે કોફતા તળીએ તો એ છૂટા ન પડી જાય બટાકામાં જેટલું મોઇશ્ચર હશે એ પ્રમાણે તમારે કોર્નફ્લોર કે મેદાની જરૂર પડશે અહીંયા આગળ મેં બાકીનો કોર્નફ્લોર પણ લઈ લીધો છે એટલે કે ટોટલ મેં પાંચ ચમચી કોર્નફ્લોર લીધો છે કોફતા તૈયાર થઈ ગયા છે આ પ્રમાણે મીડિયમ સાઇઝના કોફતા તૈયાર કરવાના અને એની પર બિલકુલ જ ક્રેક ન આવી જોઈએ એ પ્રમાણે તમારે એને મસરી અને તૈયાર કરવાના છેલ્લે થોડો કોર્નફ્લોર આપણે એની પર ડસ્ટ કરી લઈશું જેથી એની પર સરસ કોર્નફ્લોરનું કોટિંગ થઈ જાય જો તમે મેંદો લીધો હોય તો છેલ્લે આ પ્રમાણે થોડો મેંદો એની પર છાંટી દેવાનો કોફતાને અહીંયા આગળ હું શેલો ફ્રાય કરવાની છું તમે ડીપ ફ્રાય કરવા હોય તો એ પણ કરી શકો છો ગેસની ફ્લેમને સ્લો રાખી છે લગભગ પાંચથી સાત મિનિટની અંદર આપણા કોફતા તૈયાર થઈ જશે કોફતાને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે કોફતા અત્યારે આપણા તૈયાર થઈ ગયા છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું હવે મેં અહીંયા ઘડી ગ્રેવી માટે વઘાર મૂક્યો છે જેમાં બે ચમચી તેલ લીધું છે એની અંદર એક આખી ઇલાયચી મોટી બે નાની ઇલાયચી અને એક નાનો ટુકડો તજનો નાખવાનો છે ચારથી પાંચ આખા મરી નાખવાના છે એ થોડું સંતળાય પછી આપણે એની અંદર એક તેજપત્તું નાખવાનું છે ત્યારબાદ એની અંદર બે આખા લાલ મરચાં નાખીશું મરચાં નાખવાના કારણે ગ્રેવીનો કલર એકદમ સરસ આવે છે હવે એની અંદર આપણે ડુંગળી એડ કરવાની છે મેં અહીંયા ઘડી બે મોટી સાઇઝની ડુંગળી લીધી હતી જેને આ પ્રમાણે મોટા મોટા પીસમાં કટ કરી લીધી છે ડુંગળીને બરાબર મિક્સ કરી અને આપણે એની અંદર બે પત્તા જાવંતરી નાખીશું જાવંત્રી તમે બીજા મસાલાની સાથે પણ નાખી શકો છો પણ જો તમારું તેલ એકદમ ગરમ હશે તો ઘણીવાર જાવંત્રી બળી જતી હોય છે એટલે હું આ પ્રમાણે કાયમ ડુંગળી એડ કર્યા પછી નાખું છું હવે આપણે એની અંદર કાજુના ફાડા નાખવાના છે લગભગ પંદર થી વીસ પીસ જેટલા આઠથી દસ કળી લસણ છે અને એક નાનો ટુકડો આદુનો છે એને પણ મિક્સ કરી લેવાનું છે અને એક મીડિયમ સાઇઝનું ટામેટું નાખવાનું છે અડધી વાટકી પાણી એડ કરવાનું અને એને ઢાંકણ લગાડીને લગભગ દસેક મિનિટ માટે આપણે ચઢવા દેવાનું છે દસ મિનિટમાં ડુંગળી અને ટામેટે આ પ્રમાણે ગળી જશે પછી આપણે ગેસ બંધ કરી લેવાનો અને આ એકદમ ઠંડુ થઈ જાય પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું જો તમને જરૂર લાગે તો ગ્રાઇન્ડ કરતી વખતે તમે થોડું પાણી એડ કરી શકો છો હવે આપણે એને આ પ્રમાણે ચારણીથી ચાઈ લેવાનું છે જેથી આપણે જે આખો ગરમ મસાલો નાખ્યો એના કોઈપણ રેસા હોય તે બધા અલગ થઈ જાય ફરીથી આપણે બે ચમચી તેલ મૂકવાનું છે એની અંદર હાફ ટી સ્પૂન હિંગ નાખવાની છે અને એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે અને મરચું નાખ્યા પછી તરત જ આપણે જે ગ્રેવી તૈયાર કરી છે એ નાખી દેવાની છે જો તમે ગ્રેવી નાખવામાં થોડી પણ વાર કરશો તો મરચું બળી જશે એને મિક્સ કરી લેવાની મલાઈ કોફતાની ગ્રેવી જે હોય છે એ પાતળી હોય છે તો અત્યારે હજુ હું થોડું પાણી એડ કરું છું હવે એની અંદર હાફ ટી સ્પૂન ગરમ મસાલો નાખવાનો છે આ હોમમેડ મસાલો છે હાફ ટી સ્પૂન કિચન કિંગ મસાલો નાખવાનો છે મીઠું સ્વાદ પ્રમાણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને એને આપણે ઢાંકણ લગાડીને બેથી પાંચ મિનિટ માટે થવા દેવાની છે પાંચેક મિનિટ પછી આ પ્રમાણે બબલ આવશે અને થોડું તેલ પણ છૂટું પડશે પછી આપણે એની અંદર હાફ ટી સ્પૂન ખાંડ નાખવાની છે ખાંડ ઓપ્શનલ છે અને એક ટેબલ સ્પૂન કસૂરી મેથી નાખવાની છે કસૂરી મેથી ગ્રેવીમાં એકદમ સરસ ફ્લેવર આવશે એને મિક્સ કરી લો અને છેલ્લે આપણે એની અંદર થોડું ક્રીમ એડ કરીશું જો તમારી પાસે ક્રીમ ના હોય તો તમે ઘરની ફ્રેશ મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે છેલ્લે એને બે મિનિટ માટે ફરીથી ઢાંકણ ઢાંકી અને થવા દઈશું અત્યારે આપણી ગ્રેવી બની ગઈ છે આ અત્યારે આટલી પતલી છે તો આવી જ આપણે રાખવાની છે કારણ કે આપણે એને કોફતા સાથે સર્વ કરીશું જ્યારે પણ તમારે કોફતા સર્વ કરવાના હોય તો એના પંદરથી વીસ મિનિટ પહેલાં આ પ્રમાણે સર્વિંગ પ્લેટમાં કોફતા લેવા અને એની પર ગ્રેવી આ પ્રમાણે ઉપર નાખવાની છે જો તમે પહેલાંથી જ કોફતા નાખી દેશો તો એ પોચા પડી જશે તો સર્વ કરવાના પંદર વીસ મિનિટ પહેલાં જ આ પ્રમાણે તમારે ડીશ તૈયાર કરવી ઉપર આપણે થોડું ફ્રેશ ક્રીમ આ પ્રમાણે ગાર્નિશ કરીશું અને છેલ્લે આપણે એની પર થોડી કોથમીર નાખવાની છે તો અત્યારે આપણા મલાઈ કોફતા બનીને તૈયાર છે તમે આ ચોક્કસથી ટ્રાય કરો અને તમારે